ચૈત્રી નવરાત્રી પર ઉગળી જશે ભાગ્ય, માત્ર કરો આટલું. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલ 2024થી શરૂ થઈ છે. નવરાત્રીના 9 દિવસમાં દેવી દુર્ગાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવશે. આ દિવસોમાં કેટલાક ઉપાયો કરવાથી તમને દરેક કામમાં સફળતા મળશે. હિન્દુ ધર્મ મુજબ નવરાત્રી વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે, જેમાંથી 2 પ્રત્યક્ષ નવરાત્રી હોય છે અને 2 ગુપ્ત નવરાત્રી હોય છે. ચૈત્ર અને અશ્વની મહિનાની નવરાત્રીને પ્રત્યક્ષ નવરાત્રી ગણાય છે, જેમાં મા દુર્ગાની પૂજા કરવાની સાથે સાથે સજાવટ કરવામાં આવે છે. અશ્વિન મહિનામાં નવરાત્રીની ઉજવણી ધન પ્રાપ્તિ માટે નવરાત્રી પર શું કરી શકાય? નવરાત્રી દરમિયાન મા દુર્ગા ધરતી પર વિચરણ કરતા હોવાની માન્યતા છે, તેથી આ સમય માતાજીની કૃપા મેળવવા, તેમને પ્રસન્ન કરવા માટે ખૂબ જ યોગ્ય ગણાય છે. આવી સ્થિતિમાં નવરાત્રી દરમિયાન કરેલ સારા કર્મો અને વ્રત ઘણા ફળ આપે છે, જેથી અહીં ચૈત્ર નવરાત્રીને પર શું કરવું જોઈએ તે અંગે જાણકારી આપવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી પર અજમાવો આ ઉપાયો. નવરાત્રીની શરૂઆતમાં આખા ઘરમાં ગંગાજળ છાંટો. આમ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મકતાનો વ્યાપ વધશે. નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહેશે અને આર્થિક સમૃદ્ધિ આવશે. નવરાત્રીમાં મા દુર્ગાની પૂજા કરો. દરરોજ માતાજીની પૂજા કરતાં પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરો. આમ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. તેઓની કૃપાથી વ્યક્તિને રીતિ સિદ્ધિ મળે છે. દાંપત્ય જીવનમાં સુખ અને મધુરતા લાવવા માટે નવરાત્રી દરમિયાન તમારા ઘરમાં ઘટસ્થાપન કરો. ઘટસ્થાપન કરતા પહેલાં સ્વસ્તિક બનાવો. નવરાત્રીમાં ઘરમાં તુલસીનો છોડ લગાવવો જ જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને બહોળા આશીર્વાદ આપે છે. તુલસીના છોડની નજીક સિક્કો મૂકવો અને ધન માટે પ્રાર્થના કરો. દેવામાંથી મુક્તિ મેળવવા માટે નવરાત્રીમાં રોટલીને વહેતા પાણીમાં વહાવી દો. તેનાથી જીવનના તમામ અવરોધો અને સંકટ દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો મેળવવો હોય તો નવરાત્રીમાં માતાજીને પાનનું બીડું અર્પણ કરો. નોકરી ધંધામાં ઝડપથી વૃદ્ધિ થશે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.